યાદ રાખજો, દૂધમાં વધુ પડતી સાકર આવે તો એ દૂધનો સ્વાદ બેસ્વાદ થઈ જાય છે. જિંદગીમાં જરૂર કરતા વધારે સંપત્તિ જ્યારે આવે છે ને, ત્યારે જીવન બરબાદ કરી દે છે. કેટલા જોઈએ એનો કદાચ આન્સર તમે ન આપી શકો, તો કઈ નહીં, આટલું યાદ રાખજો કે તમારી જરૂરિયાત કરતા વધારે જ્યારે પણ તમારી પાસે થશે ને, તમને જો એને વાપરવાનો કોઈ રસ્તો તમારી પાસે નહીં હોય, તમારું જીવન બરબાદ થઈ જશે. અતિવૃષ્ટિ શબ્દ સાંભળ્યો છે? મતલબ વધુ પડતો વરસાદ. તો વધુ પડતો વરસાદ થાય ત્યારે વધુ પડતો પાક થાય કે નુકસાન થાય? વધુ પડતો. જેમ વધુ પડતો વરસાદ વધુ પડતું નુકસાન કરે છે, એમ વધુ પડતા રૂપિયા પણ વધુ પડતો નુકસાન. વધુ પડતી સંપત્તિ સુખી નથી બનાવતી, દુઃખી બનાવે છે. તમારા જીવનમાં જેટલા પણ વ્યસનની શરૂઆત થાય, તો સમજો કે રૂપિયો વધ્યો છે એની નિશાની જ. જેમ રૂપિયો વધે છે એમ નખરા વધે છે, જેમ રૂપિયો વધે છે એમ વ્યસન વધે છે, જેમ રૂપિયા વધે છે જલસા વધે છે. ગરીબ પણ પાપ કરે, શ્રીમંત પણ પાપ કરે છે. ગરીબો કોઈ પાપ નથી કરતા એવું મત માનજો, પણ ગરીબના પાપ લાચારીના છે. એ ગરીબ માણસ અનીતિ કરે, ચોરી કરે, તો એની લાચારી છે. શ્રીમંત માણસ જ્યારે પાપ કરે છે ને, લોભ છે, લાલચ છે. નીડ એન્ડ ગ્રીડ, અંગ્રેજીમાં બે શબ્દ છે ખબર છે ને, નીડ એન્ડ ગ્રીડ. ગરીબને નીડ છે અને શ્રીમંતને ગ્રીડના પાપ અને નીડના પાપ. નીડના પાપને જે માફી આપી શકાય, ગ્રીડથી થતા પાપ એને ક્યારેય માફી ન અપાય. સાચું બોલજો, છ કલાક સુધી તમને સળંગ ટીવી જોવાનું કહીએ તો જો, સળંગ છ કલાક થાકી જાઓ કે ના થાકી જાઓ? ઓકે, તમને એમ કહે 12 કલાક મોબાઈલ પકડીને બેઠા રહ્યું, 12 કલાક જો કરો કરો વાત કરી શકો નહીં. તમને રોજ 7 દિવસ સુધી તમારી થાળીમાં એકનો એક પેંડો આપ્યા જ કરે, આપ્યા જ કરે, સવારે બપોરે સાંજે ખાવ ખરા. તમે તમારી મમ્મીને શું કે, તને કઈ બીજું આવડે છે કે નથી આવડતું? એ તો હું તને રેસીપી શીખવાડી દઉં, ગુસ્સો થઈ જાય કે ન થઈ જાય? અને તમને એમ કે 24 કલાક તમારે ક્રિકેટ રમવાનું, 24 કલાક રમી શકો? 24 કલાક ક્રિકેટ ન રમી શકાય, સળંગ 6 કલાક ટીવી ન જોઈ શકાય, સળંગ 12 કલાક મોબાઈલ પકડી ન શકાય, અને 7 દિવસ સુધી એકની એક મીઠાઈ ન ખાઈ શકાય. પણ હું તમને કહું, જિંદગી સુધી કદાચ તમને કમાવાનું કહીએ તો તમે થાકો ખરા? નહીં થાકો. આ એક એવો રસ છે, એવો રસ, ઇન્ટરેસ્ટ, અર્નિંગ. ભલે લર્નિંગમાં કઈ નથી, પણ અર્નિંગ તો જોઈએ, અને લર્નિંગ વગરનું અર્નિંગ બર્નિંગ સિવાય બીજું કઈ આપે જ નહીં. ફર્સ્ટ લર્નિંગ, નોટ ફોર સીએ લર્નિંગ, લાઈફ. લાઈફના કેટલાક ક્લાસીસ, લેસન્સ, આ જો લર્નિંગ નહીં કરો, પછી જે અર્નિંગ થશે ને, એ બર્નિંગ સિવાય કાંઈ જ નહીં. સાચું બોલો. મેં હમણાં તમને કીધું કે જિંદગી સુધી કદાચ કમાવાની વાત કર્યો, તમે થાકો એમ નથી. તમે જે દિવસે કમાવાની શરૂઆત કરશો, એ દિવસે તમે બાઉન્ડ્રી બનાવશો. રૂપિયા કેટલા કમાવા એની બાઉન્ડ્રી નહીં, કેટલા વર્ષ સુધી કમાવું એની બાઉન્ડ્રી. ક્યાંક અટકો, ક્યારેક અટકો. અમારા આચાર્ય છે રત્ન સુંદર સુરી, એમનું એક સરસ પુસ્તક છે, ક્યાંક અટકો ક્યારેક અટકો. ક્યાંક એટલે હાઉ મેની, અને ક્યારેક એટલે કઈ ઉંમરની અંદર તમારે રિટાયરમેન્ટ લેવું. મેં એક ઠેકાણે પૂછ્યું, રિટાયર ક્યારે થશો? મને ભાઈ કે એક્સપાયર થશો ત્યારે. સ્મશાનમાં નહીં જઈએ ત્યાં સુધી અમે દુકાનમાં જશું, આ સંતોષ છે? આટલા મળી જાય દિવસે મારે રિટાયર થઈ જવું છે, આટલું નક્કી કરશો. પછીની જિંદગી તમે સમાજ માટે આપજો, તમારા ધર્મ માટે આપજો, તમારા દેશ માટે આપજો. આ દેશને કેટલી જરૂર છે, તમારા ધર્મને કેટલી જરૂર છે, તમારા સમાજને પણ કેટલી તમારી બધી જરૂરિયાત છે. જે સમાજે તમને શ્રીમંત બનાવ્યા હોય, તમારી જરૂરિયાત છે, એના બદલામાં તમારે સમાજને કંઈક વળતું આપવું જ છે. સમાજે તમારા માટે કેટલું ઇન્વેસ્ટ કર્યું છે, તમારી ફરજ નથી કે સમાજ માટે મારે મોટા થઈને કંઈક કરવું જોઈએ? નો રિટાયરમેન્ટ. એક ગાડી લ્યો છો ને, તો એમાં જેમ એક્સિલેટર હોય છે, સાથે શું હોય છે?
બ્રેક હોય કે ના હોય, બ્રેક વગરની ગાડી ક્યારે ચલાવો ખરા? અને ચલાવો તો શું થાય? રિટાયરમેન્ટ. અને હું તમને કહું, કોઈ ધક્કો મારીને તમને રિટાયર કરે કરતા બેટર છે કે તમે સામે ચડીને રિટાયર.